हेलो स्टूडेंट, गुड मॉर्निंग। तमे बायोलॉजी में फर्स्ट चैप्टर नो अभ्यास करी चुक्या छो, तो फर्स्ट चैप्टर में तमने जानवा मळ्युं छे के वनस्पति अने प्राणीओनी ओळख विधि केवी रीते करवामां आवे छे, वनस्पति अने प्राणीओनुं नामकरण केवी रीते करवामां आवे छे, आ बधी माहिती तमने फर्स्ट चैप्टर माथी मळी गई छे, बराबर। त्यारबाद तमे वैज्ञानिक नाम केवी रीते लखवामां आवे छे शीख्यो छे, तो वैज्ञानिक नाममां पहेला प्रजाति लखवामां आवे छे अने प्रजातिनी पाछळ जाति लखवामां आवे छे। जेम के आपणे सिंहनुं वैज्ञानिक नाम जोईए तो पेन्थेरा ली, तो तेमां पेन्थेरा जे छे ते प्रजाति छे अने लियो छे ते जाति छे। तो आवी रीते वैज्ञानिक नाम लखवामां आवे छे। त्યારબાદ તમે જોયું હશે પેલી જાતિ પ્રજાતિ વાળી સિક્વન્સ, તો એમાં લાસ્ટમાં સૃષ્ટિ હતું અને સૃષ્ટિની તમને માહિતી આપેલી હતી, તો આ સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે તે આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખવાનું છે। ફરીથી જે તમે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું હતું જાતિ પ્રજાતિ ગોત્ર કુળ વર્ગ સમુદાય અને લાસ્ટમાં હતી સૃષ્ટિ, તો આ સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે તે માહિતી આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખવાની છે, જેનું નામ છે જૈવિક વર્ગીકરણ। જૈવિક વર્ગીકરણની વાત કરીએ તો જૈવિક વર્ગીકરણમાં જ્યારે માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો, એટલે કે માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ તે સમયથી લઈને અત્યારે વર્તમાન સમયની વાત કરીએ, તો સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે કરવું તેના માટે ઘણા બધા પ્રયત્નો થયેલા છે। ફરીથી માનવ સંસ્કૃતિની જ્યારે શરૂઆત થઈ ત્યારથી ને અત્યાર સુધીના સમયની વાત કરીએ, તો સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે કરવું તેના માટે ઘણા બધા પ્રયત્નો થયેલા છે, બરાબર। હવે વાત કરીએ કે જ્યારે માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો, માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો એ સમયે કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવતું હશે? એ સમયે એટલી બધી વૈજ્ઞાનિક ટેકનોલોજી નથી કે તે લોકો વૈજ્ઞાનિક ઢબે વર્ગીકરણ કરી શકે, તો એ લોકો કેવી રીતે વર્ગીકરણ કર્યું હશે? તો તે લોકોએ પ્રાકૃતિક પ્રેરણાના આધારે વર્ગીકરણ કર્યું હતું। તેના આધારે કરતા વર્ગીકરણ પ્રાકૃતિક પ્રેરણાના આધારે, તો આપણે જોઈએ કે પ્રાકૃતિક પ્રેરણાના આધારે કેવી રીતે વર્ગીકરણ કરતા હશે, તો એ લોકો ખોરાક પહેરવેશ ને રહેઠાણ આના આધારે વર્ગીકરણ કરતા। હવે કેવી રીતે કોઈ પણ સજીવ છે તો એ કયો ખોરાક લે છે તેના આધારે તેને વર્ગીકૃત કરે, ત્યારબાદ તે શું પહેરવેશ સજીવ છે તે કઈ જગ્યાએ વસવાટ કરે છે, આ બધી માહિતીને ધ્યાનમાં લઈ ત્યારે જ્યારે માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો એ સમયે આવી રીતે સજીવોને વર્ગીકૃત કરવામાં આવતા હતા। કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં લેતા? ખોરાક પહેરવેશ અને રહેઠાણ, આ ત્રણ વસ્તુઓને ધ્યાનમાં લઈ અને સજીવોને વર્ગીકૃત કરતા હતા। ત્યારબાદ આપણે વાત કરીએ એરિસ્ટોટલ વૈજ્ઞાનિક, એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિક, તો એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિક હતા, તેમણે સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે કરવું તેના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા અને ત્યારબાદ તેણે સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે કરવું તે સૌ પ્રથમ જણાવ્યું। એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો, સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે કરવું તે સૌ પ્રથમ કોણે આપ્યું હતું? એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે। તો આપણે જોઈએ કે એરિસ્ટોટલે કેવી રીતે વનસ્પતિ અને પ્રાણીઓને અલગ કર્યા હતા, તો વનસ્પતિ લઈએ અને બીજું પ્રાણી,
पहलू छे छोड़, बीजू छे शू अने त्रीजू छे वृक्ष। टोटल कितना वृक्ष सॉरी वनस्पति ने टोटल त्रण भाग में वर्गीकृत करी, जेमा फर्स्ट छे छोड़, बीजू छे शू अने त्रीजू छे वृक्ष। बराबर क्या लाल रुधिर धरावता प्राणियों अने बीजू तेणे कीधुं के लाल रुधिर न धरावता प्राणियों। टोटल एरिस्टोटले शुं कर्युं, वनस्पति अने प्राणियोमां ए रीते वर्गीकरण करी वनस्पतिने टोटल त्रण भागमां विभाजित करी, जेमां पहेलुं छोड़, बीजू शू, त्रीजू वृक्ष। बराबर हवे प्राणियोने केवी रीते वर्गीकृत कर्या, तो प्राणियोने बे भागमां वर्गीकृत कर्या, जेमां फर्स्ट छे लाल रुधिर धरावता प्राणियों अने सेकंड छे के लाल रुधिर न धरावता प्राणियों। तो आवी रीते एरिस्टोटले वर्गीकृत कर्या हता। आपणे लिनियस ना समय ना वर्गीकरण नी वात करीए तो लिनियस ना समय मां वनस्पति अने प्राणियों आधारित बे सृष्टिनुं वर्गीकरण कर्युं हतुं, जेने द्विसृष्टि वर्गीकरण पद्धति तरीके ओळखवामां आवे छे। फरीथी लिनियसना समयमां शुं थयुं हतुं, वनस्पति अने प्राणियोंना आधारे बे सृष्टिमां वर्गीकरण कर्युं हतुं। हवे तेने शुं कहेवाय छे, द्विसृष्टि वर्गीकरण पद्धति। बराबर तो द्विसृष्टि में कई कई सृष्टिओना नाम आप्या हता, तो वनस्पतिओ आधारित जे हतु तेने वनस्पति सृष्टि अने प्राणीओ आधारित जे वर्गीकरण हतु तेने प्राणी सृष्टि तरीके ओळखवामां आवे छे। फरीथी लिनियसना समयमां वनस्पति अने प्राणीओना आधारे सृष्टिने बे भागमां वर्गीकृत करी हती, जेने द्विसृष्टि वर्गीकरण पद्धति तरीके ओळखवामां आवे छे। तो हवे कई कई बे सृष्टिओ हती, तो वनस्पतिओ आधारित हती के वनस्पति सृष्टि, प्राणीओ आधारित हती के प्राणी सृष्टि। बराबर અને આજે ત્રિસૃષ્ટિની જે વર્ગીકરણની પદ્ધતિ છે તે અત્યારના સમય સુધી ચાલતી હતી, થોડા સમય પહેલા ત્રિસૃષ્ટિના બદલે નવી સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, અને આ વર્ગીકરણ નહોતું થયું એ પહેલા ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જ ઉપયોગમાં લેવાતી હતી, અને જે નવી સૃષ્ટિ આવી છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવશે। અત્યારે આપણે દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે હતું તેની વાત કરીએ, તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં શું થતું હતું, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો સમાવેશ થતો હતો। બરાબર તો તેમાં સુકોષકેન્દ્રીય, આદિકોષકેન્દ્રીય કરતા સજીવો અને પ્રકાશ સંશ્લેષણ ન કરતા સજીવો, એટલે કે અપ્રકાશ સંશ્લેષણ કરતા હોય તેવા સજીવો। બરાબર તો આ બધા વચ્ચેનો જે ભેદ હોવો જોઈએ તે ભેદ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં જોવા મળતો નહોતો। શું થયું હતું, ત્રિસૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિ અત્યારના સમય સુધી ચાલતી હતી, પરંતુ હવે શું આવી, નવી સૃષ્ટિ આવી। નવી સૃષ્ટિ શું કામે આવી, કારણ કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં જ્યાં સુકોષકેન્દ્રીય, આદિકોષકેન્દ્રીય, પ્રકાશ સંશ્લેષણ અને અપ્રકાશ સંશ્લેષણ કરતા જે સજીવો હતા તે સજીવો વચ્ચેનો જે ભેદ હોવો જોઈએ તે ભેદ આ બંને સૃષ્ટિમાં જોવા મળતો નહોતો, જેથી ત્રિસૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિના બદલે હવે નવી સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવ્યું।
આવ્યું છે બરાબર હવે તમે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય નો તફાવત લેજો તો જે કોષ હોય છે તેની અંદર શું આવેલું હોય છે કોષ કેન્દ્ર બરાબર અને કોષ કેન્દ્રનો જે ભાગ હોય છે તે આ રીતે પટલ આવેલું છે જેને શું કહેવાય છે કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રની ફરતે જે આવરણ જે લેયર આવેલું હોય તેને શું કહેવાય છે કોષ કેન્દ્ર પટલ જે સુકોષ કેન્દ્રીયના સજીવોમાં જોવા મળશે જ્યારે આદિકોષ કેન્દ્રીયની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીયમાં જે કોષ છે કોષની અંદર શું આવેલું હોય કોષ કેન્દ્રની બહારની બાજુએ જે પટલ હોવું જોઈએ એટલે કે કોષ કેન્દ્ર પટલ હોવું જોઈએ તે કોષ કેન્દ્ર પટલનો આદિકોષ કેન્દ્રીયમાં અભાવ હોય છે બરાબર સમજાય કે સુકોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર પટલ હાજર જ્યારે આદિકોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર બરાબર ત્યારે પ્રકાશ સંશ્લેષણ કરતા અને અપ્રકાશ સંશ્લેષણ કરતા સજીવોમાં શું ડિફરન્ટ હશે તો પ્રકાશ સંશ્લેષણ કરતા જે કોઈ પણ સજીવો હશે તે શું કરશે પ્રકાશ CO2 અને હરિત દ્રવ્યનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક બનાવતા હોય છે એવું જરૂરી નથી કે પ્રકાશ સંશ્લેષણ માત્ર વનસ્પતિઓ જ કરી શકે જે કોષોની આ જે હરિત દ્રવ્ય છે તે અંગિકા છે જે તમારે ચેપ્ટર 8 માં ડિટેલમાં આવશે તો આ હરિત દ્રવ્ય નામની અંગિકા કોષોમાં આવેલી હોય છે બરાબર હવે જે વનસ્પતિ યા તો જે સજીવ હશે તેમાં હરિત દ્રવ્ય હાજર હશે તો તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકશે તો વનસ્પતિ ઉપરાંત સાયનોબેક્ટેરિયા છે લીલી લીલ છે જેનું નામ છે ક્લેડોફોરા તો આ બધા જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે બરાબર હવે અપ્રકાશ સંશ્લેષણ એટલે શું થશે કે તેના જે કોષો હોય છે તેમાં હરિત દ્રવ્યો હોતા નથી જેથી તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં કરી શકે બરાબર તો આ બધા વચ્ચેનો જે ભેદ હોવો જોઈએ તે ભેદ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં જણાતો નહોતો આપણે વર્ગીકરણ શું કામે કરતા હોઈએ છીએ કે આપણને અભ્યાસ કરવામાં ઈઝી પડે એટલા માટે પણ આ ભેદ જ જો તે બંને સૃષ્ટિ ના સમજાવી શકીએ તો આ વર્ગીકરણનું શું કામ એટલા માટે દ્વિસૃષ્ટિ વર્ગીકરણની જે માન્યતા મળી હતી તેને પાછી લઈ લીધી શું થયું માન્યતા મળી હતી તે ફરી મળી નહીં અને તેના બદલે નવી સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવ્યું એ પહેલા દ્વિસૃષ્ટિનું ફરીથી રિવિઝન કરાવી દઉં છું દ્વિસૃષ્ટિ વર્ગીકરણ લિનિયસના સમયમાં આવી હતી વનસ્પતિઓ આધારિત વનસ્પતિ સૃષ્ટિ પ્રાણીઓ આધારિત પ્રાણી સૃષ્ટિ નું નામ આપવામાં આવ્યું છે ત્યારબાદ આ જે બંને સૃષ્ટિનું દ્વિસૃષ્ટિ વર્ગીકરણ છે તે અત્યારના સમય સુધી ચાલતી હતી પણ મેં એમાં શું પ્રોબ્લેમ હતો કે આ બધા વચ્ચેનો જે ભેદ છે તે ભેદ તેમાં જોવા મળતો નહોતો સુકોષ કેન્દ્રીયનો આદિકોષ કેન્દ્રીયનો પ્રકાશ સંશ્લેષણ કરતા હોય તે ન કરતા હોય તેને શું કરવાનું હોય અલગ અલગ જૂથોમાં વહેંચવાનું હોય પણ આમાં શું થતું હતું એક જ જૂથમાં બધાનો સમાવેશ થઈ જતો હતો એટલા માટે આ જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ હતું તેને માન્યતા મળી નહીં અને નવી સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવ્યું અને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ બાદની વાત કરીએ તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ બાદ એક નવી પદ્ધતિ લીધી હતી કે જેમાં વર્ગીકરણ કરવું હોય સજીવોનું તો કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવામાં આવશે તો આમાં આપણે પહેલા વાત કરીએ કોષનો પ્રકાર સોરી કોષની રચના કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવું હોય તો તે સજીવના કોષની રચના કેવી હોય છે તે વસ્તુઓ પણ વર્ગીકરણમાં ધ્યાનમાં રાખવામાં આવશે ત્યારબાદ આપણે સેકન્ડ જોઈએ તો સેકન્ડમાં કોષ દિવાલ જે હોય છે તેની પ્રકૃતિ કેવી છે તે વસ્તુ પણ વર્ગીકૃત કરવામાં ધ્યાનમાં લેવામાં આવશે હવે વાત કરું કોષ દિવાલની તો કોષ દિવાલ ક્યાં આવેલી હોય છે તો
કોષકેન્દ્ર હોય છે કોષકેન્દ્રનો જે બહારનો ભાગ હોય તેને કોષરસ કહે કોષરસનો જે બહારનો ભાગ હોય આવરણ તેને શું કહેવાય છે કોષરસ પટલ કોષરસની ફરતે જે આવરણ આવેલું હોય જે પટલ આવેલું હોય તેને શું કહેવાય કોષરસ પટલ અને કોષરસ પટલની બહારની બાજુએ એક હજુ એક દીવાલ આવેલી હોય છે જેને કોષ દીવાલ કહેવાય પરંતુ આ કોષ દીવાલ બધા સજીવોમાં હાજર હોતી નથી ખાસ યાદ રાખજો જે કોષ દીવાલ હોય છે તે કોષ દીવાલ બધા સજીવોમાં હાજર હોતી નથી તો અમુક સજીવોમાં હાજર હોય છે તો અમુક સજીવોમાં કોષ દીવાલ ગેરહાજર છે અને જે સજીવોમાં હાજર હશે તે સજીવોમાં કોષ દીવાલ અમુક સજીવોની કોષ દીવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે તો અમુકની કાઇટિનની બનેલી હોય છે એટલે જુદી જુદી બનેલી હોય છે તો એ કોષ દીવાલની પ્રકૃતિ કેવી છે તેના આધારે પણ તેનો આ બાબત ધ્યાનમાં રાખીને પણ વર્ગીકૃત કરવામાં આવે છે ત્યારબાદ હવે થડ જોઈએ તો થડ છે પોષણનો પ્રકાર પોષણનો પ્રકાર મતલબ કે ઘણા સજીવો એવા હોય છે કે સ્વયંપોષી હોય છે સ્વયંપોષીનો મતલબ પોષણ માટે ખુદ પર આધાર રાખતા હોય તે હવે ઘણા સજીવો એવા હોય છે તે વિષમપોષી હોય છે એટલે કે ખોરાક માટે બીજા પર આધાર રાખતા હોય છે તો એ સ્વયંપોષી છે વિષમપોષી છે તે પોષણના આધારે પણ વર્ગીકૃતની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે ત્યારબાદ ચોથું છે કે આશ્રય સ્થાન સજીવ જે છે તેનું નિવાસ સ્થાન કઈ જગ્યાએ મતલબ કઈ જગ્યાએ તે વસવાટ કરે છે તે બાબત પણ વર્ગીકૃતમાં ધ્યાનમાં રાખવામાં આવે છે અને હવે પાંચમું છે પ્રજનન પ્રજનનના બે પ્રકાર છે લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન જે તમારે ધોરણ 10 માં આવી ગયું છે બરાબર તો હવે સજીવ જે છે તે લિંગી પ્રજનન કરે છે કે અલિંગી પ્રજનન કરે છે આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને વર્ગીકૃત કરવામાં આવશે સજીવને અને લાસ્ટ છે ઉદ્વિકાસીય સંબંધો બાબતોને ધ્યાનમાં રાખી અને વર્ગીકરણ કરવામાં આવતું હોય છે.